વડોદરાના પોલિટેકનિક કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમવા માટે વિદ્યાર્થીનીઓને એક કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાનો આક્ષેપ થયો. સાતોસાત વિદ્યાર્થીઓને જમવાનું પણ બિનઆરોગ્યપ્રદ આવતું હોવાનો આરોપ લાગ્યો. છેલ્લા કેટલાક દિવસોથી 1000 વિદ્યાર્થીનીઓ વચ્ચે જમવાનું લેવા માટે બેના બદલે એક જ કાઉન્ટર મૂકવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને લાંબો સમય પરીક્ષાના સમયે એક એક કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. વિદ્યાર્થીનું કહેવું છે કે બુધવારે પણ બગડેલું શાક જમવા માટે પીરસવામાં આવ્યું હતું. એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી અને વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત બાબતે તુરંત જ એક્શન લેવામાં આવે છે. એટલે ખાતા હોય ને ત્યારે આમ જોઈ જોઈને ખાવું પડે છે કે આજે આમાં ધનેડું નહીં હોય ને. અરે ક્યારેક એવું બી નીકળે કે કોઈ ભીંડાનું કે શાક હોય તો ઈયર બી નીકળી જાય, તો ખાવામાં પહેલાં ડર લાગે કે આમાં ઈયર ખવાઈ ગઈ હશે તો ચેક કરવું પડે. આમ જોઈ જોઈને ખાવું.